નંબર બે, પેજ નંબર 48, જય અને વિજયના 31-3-17 ના કાચા સરવૈયા અને હવાલા પરથી પહેલું કીધેલું છે, સુધારેલું વેપાર ખાતું. સુધારેલું વેપાર ખાતું ક્યારે બનાવવું પડે? તો જ્યારે દાખલાની અંદર કાચો નફો અથવા કાચી ખોટ તૈયાર આપી દીધેલી હોય ત્યારે સુધારેલું વેપાર ખાતું બનાવવું પડે. નફા નુકસાન ખાતું, ચાલુ ખાતા અને પાકો સરવૈયું બનાવવું. ફાળવણી ખાતા અને મૂડી ખાતા આપણે બનાવેલા છે, ખબર કેમ પડે? મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ અને ભાગીદારને પગાર, આમાંથી એક હવાલો ન હોય તો ફાળવણી ખાતું બનાવવાની કોઈ જરૂર છે? મૂડીનું વ્યાજ, ઉપાડનું વ્યાજ, ભાગીદારને પગાર, એ આ દાખલામાં નથી એટલે ફાળવણી નથી બનેલી. મૂડી ખાતા પણ બનાવેલા નથી, ડાયરેક્ટ શું બનાવેલું? ચાલુ ખાતા ક્યારે બનાવવાના? દાખલામાં ચાલુ ખાતા આપેલા હોય તો બનાવવાના, ન આપેલા હોય તો નહીં બનાવવાના. મૂડી ખાતા આપણે બનાવેલા નથી, મૂડી ખાતા બે સંજોગોમાં ન બને. પહેલું, ચાલુ ખાતા આપેલા હોય ત્યારે, ચાલુ ખાતા આપેલા હોય ત્યારે મૂડી બનાવવાની જરૂર નથી. મૂડીને ડાયરેક્ટ લખી દેવાની, પાકા સર્વેમાં મૂડી, ચોપડીના હાસ્યમાં લખો, ચોપડીના હાસ્યમાં મૂડી ખાતા ક્યારે ન બનાવવા, મૂડી ખાતા ક્યારે ન બનાવવા. નંબર એક, ચાલુ ખાતા આપેલા હોય ત્યારે ક્યારે ન બનાવવા, એવું લખાયું, એવું નહીં આવે. એનું ટાઈટલ એવું છે, મૂડી, મૂડી દેવા બાજુ ક્યારે લખાય. ફરીથી, મૂડી દેવા બાજુ, મૂડી દેવા બાજુ ક્યારે લખાય, એવું લખવાનું છે પહેલું. મૂડી, મૂડી દેવા બાજુ ક્યારે લખાય. ચાલો એમાં નંબર એક શું લખાયું, મેં ચાલુ ખાતા આપેલા હોય ત્યારે, અને નંબર બે, નંબર બે, પહેલું ચાલુ ખાતા આપેલા હોય તો મૂડી ખાતું બનાવવાની જરૂર નથી. મૂડીને ડાયરેક્ટ લખી દેવાનું, પાકા સર્વેમાં મૂડી દેવાનું. નંબર બે લખો, મૂડી ખાતા બનાવેલા ન હોય. નંબર બે, મૂડી ખાતા બનાવેલા ન હોય. ફટાફટ ટીક માર્ક કરો. પહેલું, મૂડી આપેલી છે, છગડીયો કૌંસ, મૂડી દેવા. ચાલુ ખાતા બંને બાજુ છે, 20,000 માં લખો ચાલુ જમા, 5,000 માં લખો ચાલુ ઉધાર. આખર સ્ટોક કાચા સરવૈયામાં છે, બોલો સિંગલ અસર કે ડબલ? મિલકત લેણા. વેપાર ખાતું કૌંસમાં લખો કાચો નફો, કૌંસમાં લખો કાચો નફો. કાચા સરવૈયામાં જ અંદર જગ્યા છે. મૂડી ખાતા એની બાજુમાં લખો ને કે અથવા હાસ્યમાં અથવા નીચે લખો. વેપાર ખાતે કૌંસમાં જમા બાકી, વેપાર ખાતે કૌંસમાં જમા બાકી, બરાબરની નિશાની કાચો નફો. વેપાર ખાતે કૌંસમાં ઉધાર બાકી, વેપાર ખાતે કૌંસમાં ઉધાર બાકી, બરાબરની નિશાની કાચી ખોટ. અહીંયા બોલો નફો ગણાશે કે ખોટ? શું ગણાશે? જમા બાજુ છે એટલે, જમા બાજુ છે કે ઉધાર બાજુ છે? તો નફો ગણાશે. લખો વેપાર જમા, રોકડ મિલકત લેણા, બેંકમાં ચાલુ ખાતું, આને કહેવાય બેંક સીલર, મિલકત લેણા. બેંકમાં બાધી મુદત, આને પણ કહેવાય બેંક સીલર, મિલકત લેણા. દેવાદાર મિલકત લેણા, પગાર નન્નો ઉધાર. જમીન મિલકત લેણા, પ્લાન્ટ મિલકત લેણા, ફર્નિચર મિલકત, કારખાનાનો
ભાડો પડતો મિલકત લેણા, એ ભાડો પડતો પૂરો ક્યારે થાય એની ગણતરી ધ્યાનથી સમજો. આપણું વર્ષ ક્યારે પૂરું થાય? 31/3/70. તો આપણું વર્ષ ચાલુ ક્યારે થાય? 1/4/16. 1/4/17 થી 18, 18 થી 19 થી 20 થી 21 માં પૂરું થઈ જશે. 31/3/21 એ પૂરો થાય છે ને? બોલો કેટલા વર્ષ થયા? 5. કેટલા વર્ષ થયા? 5 વર્ષમાં આ કારખાનાને માંડી વાળવો પડશે. લખો હાસ્યમાં ગણતરી, કારખાનાની માંડવાળ બરાબર. જો આ બાજુ હાસ્યમાં જગ્યા નહીં તો ચોપડી આડી કરો તો અહીંયા જગ્યા બને છે, બને છે. કારખાનાની માંડવાળ બરાબર 30,000 ભાગ્યા 5 બરાબર 6,000. કારખાનાનો ખર્ચ વેપારમાં આવે કે નફા નુકસાનમાં? કારખાનું અથવા ફેક્ટરીનો ખર્ચો નફા નુકસાનમાં આવે નહીં. કારખાનું અથવા ફેક્ટરીનો ખર્ચ ક્યાં આવે? આગળ દેવાદાર પર વટાવ અનામત. 5મો હવાલો વાંચો. દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી. અગત્યની નોંધ હમણાં તૈયાર આપીને, દેવાદાર પર વટાવ અનામતની જરૂર નથી એવો હવાલામાં આપે તો નન્નો જમા. લખો બાજુમાં નન્નો જમા સ્ટાર. ગાલખાત અનામત નન્નો ઉધાર, વીમો નન્નો ઉધાર, સ્ટેશનરી નન્નો ઉધાર, લેણદાર મૂડી દેવા, ગાલખાત નન્નો ઉધાર, જાહેરાત મુસાફરી નન્નો ઉધાર. દાખલાની શરૂઆત કેટલી વિગતથી થાય? શરૂઆતનો સ્ટોક, ખરીદી, વેચાણ, ઉપાડ, મૂડી. શરૂઆતનો સ્ટોક આમાં કઈ છે? ખરીદી પણ નથી, વેચાણ પણ, મૂડી. મૂડીને ડાયરેક્ટ લખાશે પાછા સમયમાં મૂડી, લખાશે ભાગીદારોના મૂડી ખાતા. બાજુમાં બે જયની મૂડી, વિજયની મૂડી, સરવાળો. મૂડીને પાકા સરવૈયામાં ડાયરેક્ટ, આપણે પહેલું ચેપ્ટર હતું ને એમાં મૂડીને લગતા હતા, મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ. આમાં મૂડી ખાતા બનાવેલા છે? મૂડીને ક્યારે ડાયરેક્ટ મૂડી દેવા લખાય? બે નોંધ લખાવી. પહેલી, ચાલુ ખાતા બનાવેલા હોય ત્યારે, અને બીજું મૂડી ખાતા બનાવેલા. આમાં મૂડી ખાતા બનાવેલા છે, મૂડી ડાયરેક્ટ મૂડી દેવા. ચલો ઉપાડ આપેલો નથી, ચાલુ ખાતા આપેલા છે. ચાલુ ખાતામાં જમા બાકી બોલો કોની છે? તો જમા બાજુ પર બાકી આગળ લાવ્યા, જઈના ખાનામાં. ઉધાર બાકી કોની છે? ઉધાર બાજુ પર બાકી આગળ લાવ્યા, વિજયમાં 5,000. હવાલા નંબર 1, અગાઉથી ચૂકવેલ વીમો 200, અચ્છો માઇનસ વીમા પ્રીમિયમ ખર્ચ કહેવાય નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કાચા સરવૈયામાંથી વીમા પ્રીમિયમ આપો, અગાઉથી ચૂકવેલું ને માઇનસ અગાઉથી ચૂકવેલ વીમો 800. નિયમ બોલો, અચ્છો માઇનસ મિલકત લેણા બાજુ. સૌથી ઉપર લખાય શુકામ ન લખાય? કાયમની મિલકત આવે. અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ બોલો કેટલો? આગળ જય 2000 ની મૂળ કિંમત નો માલ અંગત વપરાશ માટે લઈ ગયો. પછી લઈએ ત્રીજો, 28/3/17 છેલ્લા દિવસે 4000 નો માલ શાક પર ખરીદ્યો પણ એ નામો ચોપડે લખાયો, માલ ખરીદ્યો લખાયેલો નથી, આને કહેવાય નહીં નોંધાયેલી ખરીદીમાં. બે અસર આવશે, ખરીદીમાં પ્લસ લેણદારમાં, ખરીદીમાં પ્લસ અને લેણદારમાં. ખરીદી
કઈ આપવામાં આવેલી બીજી અસર પાકા સરવાયામાં મૂડી શેમા પ્લસ ફાઈ કાચા સરવાયામાંથી રકમ આપો લેણદાર પત્તા નહીં નોંધાય ખરીદી સરવાળો મેં વેપાર ખાતાની ઉધાર બાજુ ઇનર કોલમ લખ્યું કે આઉટર કોલમ ઇનર કોલમ લખ્યો સુપા બીજો હવાલો છે જય 2000 નો માલ અંગત વપરાશ માટે લઈ ગયા માલ અંગત વપરાશ માટે લઈ જાય એટલે માલ ફરીથી માં ઘટાડો ફરીથી માંથી તો માઇનસ થશે ફરીથી માંથી બાદ ઉપાડતી ગયેલ માલ કેટલો 2000 બાદ બાકી માલ અંગત વપરાશ માટે લઈ જાય તો એને કહેવાય ઉપાડ ઉપાડ ક્યાં લખાય મૂડી અથવા ચાલુ ખાતાની ઉધાર બાજુ ઉપાડ કોના ખાનામાં જયના ખાનામાં બોલો કેટલા આગળ કુલ દેવાદારમાંથી 400 નું લેણું શું છે અંડરલાઈન કરો લેણું ડુબર અંડરલાઈન કરીને એની ઉપર લખો ગાલખાડ એને શું કહેવાય જે માની વાળો 5% શું કરવાનું છે ગાલખાડ બંને વસ્તુ દેવાદાર માંથી શું થાય દેવાદાર ને લખાય પાકા સરવૈયામાં મિલકત કાચા સરવૈયામાંથી દેવાદાર આપો કેટલા 1800 માઇનસ ગાલખાડ હવાલો કેટલા માની વાળવાના 400 બાદ કરો હવે શું ગણવાનો કેટલા ટકા કોના 5% 70 ગલખાટ ની બીજી અસર નન્નો કાચા સમયમાં ગલખાટ છે સરવાળો માઇનસ બોલો શું આવે દેવાદાર પર વટાવ અનામત ની હવે જરૂર એવો હવાલામાં આપે તો એને ક્યાં લખાય નફા નુકસાન ખાતાની દેવાદાર પર વટાવ અનામત રકમ 300 અગત્યની નોંધ લખાવેલી છે એમાં પહેલી જ નોંધ છે નંબર બીજી છે 6 પ્લાન્ટ યંત્રો પર કેટલા ટકા ફર્નિચર પર ઘસારો મિલકત માંથી બાદ અને નન્નો પહેલા બોલો શું છે મિલકત લેણા પ્લાન્ટ યંત્રો કેટલા ટકા ગુણ્યા 20% માઇનસ બરાબર પછી કઈ મિલકત ફર્નિચર બોલો ગુણ્યા કેટલા ટકા માઇનસ બરાબર ઘસારો ધંધા માટે ગણાય ખર્ચ હવે કઈ બી દર કાચા સર મૂડી મૂડી દેવા ચાલુ ખાતા બંને બાજુ લખાઈ ગયા આ ખર્ચ તો કાચા સરવૈયામાં છે કે હવાલામાં એક અસર કે બે
મિલકત આખા સ્ટોક ની રકમ હવાલામાં હોય તો કેટલી હશે? એની પછી આગળ કાચો નફો કહેવાશે, વેપાર ખાતાની જમા બાજુ. આગળ રોકી રોકડ સિલક બેંક સિલક મિલકત લખો બેંક સિલક કેટલો? 7000. બેંકમાં બાકી ઉધાર. આના કાઉન્ટમાં પણ લખો બેંક સિલક 40000. કેટલું છે? 40000. પગાર ખર્ચ કહેવાય એટલે 60000. કારખાનાનો ભાડો પટો એટલે કારખાનું જ કહેવાય. મિલકત કારખાનો કેટલો? 30000. હાસ્યમાં જો એક માલપાલ લખાવી છે, મેં ગઈકાલે સમજાવેલું, જે દ્રશ્ય મિલકત હોય ને એની પર શું ગણાય? અદ્રશ્ય મિલકત અને ભાડા પટ્ટાની મિલકત હોય એને માનવા માઇનસ માનવા. 6 બાદ કરો માનવાની અસર ઘસારા જેવી, બીજી અસર નન્નો કારખાનાની માનવા. 6000. કોની પાસેથી લોન? વિજય ભાગીદાર છે. ભાગીદારની લોન પર વ્યાજનો ઉલ્લેખ ન હોય તો 6%. તારીખ બોલો કઈ છે? 10મા મહિનાની પહેલી તારીખ. 10મું એનો ધ્યાનમાં લેવા. 10, 11, 12, 1, 2, 6 મહિના લખો હાસ્યમાં અથવા નીચે. વિજયની લોનનું વ્યાજ બરાબર, વિજયની લોનનું વ્યાજ બરાબર કેટલી લોનની રકમ? 30000 ગુણ્યા 6% ગુણ્યા 6/12, 900. લોનનો નિયમ યાદ છે? લોન ડાબી બાજુ, લોનની બધી અસર. લોન જમણી બાજુ, લોનની બધી અસર. લોનની વ્યાજની. લોન જો ડાબી બાજુ છે કે જમણી? લોન કઈ બાજુ છે? તો અસર વધતી ક્યાં આવે? પાકા સમયની ડાબી બાજુ એટલે મૂડી. વિજયની લોન કેટલી? 20000. લોનની એક અસર ને વ્યાજની ડાબી બાજુ આવશે. ડાબી બાજુ એટલે નંદનો ઉદાર. વિજયની લોનનો રકમ વ્યાજની બીજી અસર. વ્યાજની એક અસર લોન હોય ને ત્યાં તો આવે. ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ રકમ. ભાગીદારને લગતી એક જ વિગત એવી છે જે ફાળવણીમાં આવતી નથી અને જે લોનનો વ્યાજ. આગળ પ્રિન્ટિંગ અને સ્ટેશનરી ખર્ચ કહેવાય તો ક્યાં લખાય? નન્નો ઉધાર 600. આગળ રહેતા મૂડી દેવા ખર્ચ કહેવાય એટલે નન્નો ઉધાર 600. ખર્ચ એટલે નન્નો ઉધાર 400. ચલો ખાતા બંધ કરીએ. સૌથી પહેલો ખાતો
વેપાર ખાતાનું ટોટલ 30,000 ઘટતી રકમ 22 કારખાનાના ખર્ચા અથવા ફેક્ટરીના ખર્ચા, કયા કયા ખર્ચા? કારખાનાના ખર્ચા અથવા એ કારખાનો અથવા ફેક્ટરીનો ખર્ચ બોલો ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. કોના કોના ખર્ચા? કારખાના અને ફેક્ટરી બંનેના ખર્ચા ક્યાં આવે? વેપાર ખાતાની ઉધાર બાજુ. વેપારની ઉધાર બાજુ લખો છો કારખાનાની માંડવાળ રકમ 6,000, નફો બદલાઈ જશે 22, નફા નુકસાન ખાતે કૌંસમાં લખવાનું સુધારેલો કાચો ક્રોસ એન્ટ્રી બોલો ક્યારે? અહીંયા લખાય વેપાર ખાતેથી કૌંસમાં સુધારેલો કાચો નફો 22,900. ઉધાર વધી છે, ઉધાર બાજુનો સરવાળો વધારે છે. કેટલા? 26. એમાંથી આ બંને રકમ બાદ કરો 32,700. હવે ધ્યાનથી સમજો, ફાળવણી ખાતું બનાવેલું છે આમાં, તો આને ચોખ્ખી ખોટ કહેવાશે કે વહેંચણી પાત્ર? ધારો કે આની પછી મેં ફાળવણી ખાતું બનાવેલું છે તો આને શું કહેવાનું? પણ નથી બનાવેલું એટલે આને શું કહી દેવાનું? ખોટ આપણે કયા ખાતે લઈ જશો? ચાલુ ખાતે. તો વિગતમાં લખાશે ભાગીદારોના ચાલુ ખાતે, વેચણી પાત્ર. ભાગીદાર બોલો કયા કયા? જય અને પ્રમાણ કઈ આપેલું છે? ન આપે તો 16,35. ક્રોસ એન્ટ્રી નફા નુકસાનની જમા ચાલુ ખાતાની વહેંચણી પાત્ર. પહેલામાં 16,35, બીજામાં 16,35. જઈનો સરવાળો 20,000, ઘટતી રકમ 16,300. એની સામે લખવાનું બાકી આગળ વિજયમાં ઉધાર મોટી ઘટતી રકમ 6,600. બાકી આગળ બહુ ધ્યાનથી સમજો, બંને બાજુ બા લઈ ગયા. પરીક્ષા માટે અગત્યનો સવાલ કે ભાગીદારોના મૂડી ખાતાની કઈ બાકી હોય, તો જવાબ લખવાનો મૂડી ખાતાની હંમેશા જમા બાકી હોય, ચાલુ ખાતાની ઉધાર પણ હોય. આ બા લઈ ગયા એ કઈ બાકી કહેવાશે? અને આ બા લઈ ગયા એ કઈ કહેવાય? ઉધાર બાકી ને ક્યાં લખાય? મિલકત લેણા. જમા બાકી ને ખબર કેમ પડે કે આ જમા બાકી છે? જમા બાજુનો સરવાળો વધુ હોય તો જમા બાકી કહેવાય, ઉધાર બાજુનો સરવાળો વધુ હોય તો. આમાં બા આ લઈ ગયા બંને બાજુ છે, બા આ લઈ ગયા બંને બાજુ. કયા બાની ક્યાં લખાય? તો નિયમ
જે બા જ્યાં હોય એ બા ને ત્યાં લખી દેવા, જે બા જ્યાં હોય એ બા ને ત્યાં જમા બાકી મૂકી દેવા, ઉધાર બાકી ની ઉપર. ચલો કોનું છે? જૈનું ચાલુ ખાતું રકમ 1600 અને આ બાજુ વિજયનું ચાલુ ખાતું 6635. પાકા સરવૈયાનું ટોટલ 2,03,200. લખી નાખ.